नमस्कार दर्शक मित्रों, आप निहाळी रह्या छो एसएनपी न्यूज़। હું છું આપની સાથે હેમલતા। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચમાં કોરોના બેકાબુ। સોમવારે 51 મૃતદેહોના અંતિમ સંસ્કાર, મંગળવારે બપોર સુધીમાં 28 જેટલા મૃતદેહોના અંતિમ સંસ્કાર। ભરૂચ આરસીબી પોલીસને બગાસુ ખાતા પતાસુ મળ્યું રેમડેસિવિર ઇન્જેક્શનનું કાળાબજારી કરવાનું કૌભાંડ રચાયું। ભારતીય જનતા પાર્ટીના એસસી મોરચાના મહામંત્રી ધર્મેન્દ્રભાઈ વર્મા કોરોના જંખાર્યા, કોવિડ સ્મશાનમાં અંતિમ સંસ્કાર। पवित्र रमजान मास में पण काटाधारा विस्तार में नरकार जीव स्थिति। भरूच भारतीय जनता पार्टी ना धर्मेश परमार कोरोना जंग हार्या। भरूच में कोरोना की स्थिति गंभीर। एक दिवस में रेकॉर्ड ब्रेक, 51 मृतकों ना अंतिम संस्कार करवामां आव्या। कैसा ये खतरे का पहर है, आज हवाओं में भी जहर है। कहीं भी देखो बात यही है, हाय भयानक रात यही है। मौत के साये में हर घर है, कब क्या होगा किसे खबर है। बंद है खिड़की, बंद है द्वारे, बैठे हैं सब डर के मारे। क्या होगा इन बेचारों का, क्या होगा इन लाचारों का। इनका सब कुछ खो सकता है, इन पे हमला हो सकता है। कोई रक्षक नजर न आता, सोया है आकाश पे दाता। ये क्या हाल हुआ अपने संसार का, निकल रहा है आज जनाजा प्यार का। भरूचना सामाजिक कार्यक्रम धनजीभाई परमाना डाबा हाथ तरीके ओळखाता अने भारतीय जनता पार्टीना धर्मेश परमारे भरूचनी खानगी हॉस्पिटल में कोरोना जंग हारी जता तेओना कोविड स्मशान में अंतिम संस्कार कराया हता। मां मणिबा सार्वजनिक चेरिटेबल ट्रस्टना स्थापक धनजी परमार सामाजिक सेवाना कार्यो में हर हमेशा तत्पर रहता होय छे। અને તેઓની સાથે તેઓના ડાબા હાથ તરીકે ઓળખાતા ધર્મેશ પરમાર પણ દરેક સામાજિક અને સેવાભાવી કાર્યમાં હંમેશા આગળ રહેતા હોય છે અને ભરૂચ ભારતીય જનતા પાર્ટી ધર્મેશ પરમાર કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા અને તેઓની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી। તે દરમિયાન આજે સવારે જ ખાનગી હોસ્પિટલમાં ધર્મેશ પરમાર કોરોના જંગ હારી જતા સમાજ અને લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। ભરૂચના કોવિડ સ્મશાન ખાતે ધર્મેશ પરમારના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને સામાજિક કાર્યકર ધનજી પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા। સાથે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડાએ પણ એક સારા વ્યક્તિ ગુમાવ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું। જો કે ધનજી પરમારનો તો એક અંગ જતો રહ્યો હોય તેવો અનુભવ તેઓએ કર્યો હતો, કારણ કે ધનજી પરમારનું કોઈ પણ કામ હોય તો ધર્મેશ પરમાર હંમેશા આગળ હોય છે અને તેઓની અનેક સમસ્યાઓનું નિરાકરણ ધર્મેશ પરમારથી જ થઈ જતું હતું। ધર્મેશ પરમારની અણધારી વિદાયને પગલે ધનજી પરમાર પણ શોકમાં ગરકાવ થઈ ગયા હતા। ભરૂચમાં કોરોનાની સ્થિતિ દિવસે ને દિવસે ગંભીર બની રહી છે ત્યારે નર્મદા નદીના કિનારે બનાવાયેલ કોવિડ સ્મશાન છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 51 મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે। કોરોનાની બીજી લહેર ઘાતકથી વધુ ઘાતક સાબિત થઈ રહી છે, એમાં પણ ઔદ્યોગિક ભરૂચ જિલ્લાના વધતો મૃત્યુ આંક ચિંતાનું કારણ બન્યું છે। ભરૂચમાં નર્મદા નદીના કિનારે રાજ્યમાં સૌ પ્રથમવાર સ્પેશિયલ કોવિડ સ્મશાન બનાવવામાં આવ્યું હતું, જ્યાં કોરોના પ્રોટોકોલને આધારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે। કોવિડ સ્મશાનમાં છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના એક દિવસમાં સૌથી વધુ 51 મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। વહેલી સવારથી જ મોડી રાત સુધી ચિતા સળગી રહી હતી અને મૃતકોના સ્વજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ અને અંકલેશ્વરમાં માનવ વસાહતો નજીક સ્મશાન ગૃહ આવેલા હોવાને કારણે ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીના કિનારે જુલાઈ 2020માં સ્પેશિયલ કોવિડ સ્મશાન બનાવવામાં આવ્યું છે, જ્યાં અત્યાર સુધીમાં 1200થી વધુ મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે। ભરૂચ જિલ્લામાં અછત વચ્ચે રેમડેસિવિરની કાળાબજારી પકડાઈ। કારમાંથી રૂપિયા 1.77 લાખ રોકડા, 9 ઇન્જેક્શન સાથે 2 શખ્સોની અટકાયત કરવામાં આવી। ભરૂચ એલસીબીએ ઇન્જેક્શનના કાળા બજાર કરતા તત્વોને ઝડપી પાડવા ઓપરેશન પાર પાડ્યું,
રૂપિયા 3000 અને રૂપિયા 899ની એમઆરપી વાળા બે કંપનીના ઇન્જેક્શનનો રૂપિયા 10000 થી 15000 સુધી ભાવ વસૂલવાનો વેપલો. ફરાર ડોક્ટરને જબ્બે કરવા કવાયત સાથે મેડિકલ માફિયાઓ પાસે ઇન્જેક્શન ક્યાંથી લાવ્યા અને અન્ય સંડોવણીની તપાસ શરૂ કરાઈ છે. કોરોના કાળમાં રેમડેસિવીર ઇન્જેક્શનની અછત વચ્ચે કાળા બજાર મેડિકલ માફિયાઓ દ્વારા જ કરાઈ રહ્યો હોવાનો ભરૂચ એલસીબીએ હાથ ધરેલા ઓપરેશનમાં અંકલેશ્વરથી ઘટસ્ફોટ થયો છે. આઈટેન કારમાં રેમડેસિવીર ઇન્જેક્શનનો વેપલો કરવા નીકળેલા બે આરોપીઓને એલસીબી અને 9 રેમડેસિવીર ઇન્જેક્શન સાથે પકડી લીધા છે. જો કે આ કાળા બજારીમાં સંડોવાયેલ ડોક્ટર સિદ્ધાર્થ મહિડા ફરાર થઈ ગયો છે. અંકલેશ્વરથી એલસીબીએ રેમડેસિવીર ઇન્જેક્શનની કાળાબજારીને કૌભાંડ ઉજાગર કર્યું છે. અંકલેશ્વરમાં કારમાં ઇન્જેક્શન વેચવા ફરતા બે શખ્સો ઝડપાતા સમગ્ર ભાંડો ફૂટ્યો છે. પોલીસના દરોડામાં ડોક્ટર નાસી છૂટ્યો છે. કોરોનાના વધતા કેસો અને મૃત્યુ વચ્ચે સ્વજનોના જીવ બચાવવાની આશને લઈ લોકો રેમડેસિવીર ઇન્જેક્શન માટે વલખા મારી રહ્યા છે, ત્યારે સરકાર સસ્તા ભાવે ઇન્જેક્શન દર્દીઓ સુધી પહોંચે તેવા પ્રયત્નો પર કાળા બજારીયા પાણી ફેરવી રહ્યા છે. એલસીબી પીએસઆઈ અનિલ ચૌહાણ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેમને કારમાં કેટલાક લોકો રેમડેસિવીર વેચવા ફરતા હોવાની માહિતી મળી હતી. હાલ રેમડેસિવીર ઇન્જેક્શનના સંગ્રહ રાખવા પર મનાઈ છે. પોલીસે ગોઠવેલા છટકામાં આઈટેન કારમાં રાઘવેન્દ્રસિંહ અને ઋષાંક નામના બે યુવાનો તેમની પાસે પહોંચ્યા હતા. બંનેની અટકાયત કરી ઝડપી લેવામાં આવતા રેમડેસિવીરના બે અલગ અલગ કંપનીઓના 9 ઇન્જેક્શન મળી આવ્યા હતા. પૂછપરછ બાદ આ બંને સાથે ડોક્ટર સિદ્ધાર્થ મહેડાની પણ સંડોવણી બહાર આવી છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી એલસીબીએ આ ટોળકી ઇન્જેક્શન ક્યાંથી અને કેવી રીતે મેળવી કાળા બજાર કરી રહી હતી તેમજ આ વેપલામાં કોણ જોડાયેલું છે તેની તપાસ હાથ ધરી છે. રેમડેસિવીર બાદ 9 ઇન્જેક્શનો પૈકી 5 બીડી રેમ 100 કંપનીના, જેની એક ઇન્જેક્શનની આશરે કિંમત 3000 લેખે રૂપિયા 15000 તેમજ રેમડેસિવીર ફોર ઇન્જેક્શન 10 mg કેડિલા હેલ્થકેર લિમિટેડના 899નું એક, જે કુલ 4 મળી 3596 પોલીસે જપ્ત કર્યા છે. સાથે જ બંને આરોપીઓ પાસેથી 20000ના બે મોબાઈલ ફોન, રોકડા 1.77 લાખ અને કાર મળી કુલ 7.15 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો છે. જીઆઈડીસી પોલીસ મથકે ઝડપાયેલા બે આરોપી અને વોન્ટેડ તબીબ સામે આવશ્યક ધારા રજિસ્ટર એક્ટ અને કાળાબજારી સહિતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કોવિડ સંક્રમણના બીજા ફેઝમાં રેમડેસિવીર વગેરે જે મેડિકલ સપ્લાયના મહત્ત્વના જરૂરી દવાઓ છે એના કાળાબજાર થતા હોવાનું ધ્યાન ઉપર આવતા અને હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના મદદથી અમને ગઈકાલે એક માહિતી મળેલ કે 2 ઈસમો એક ગાડીમાં રેમડેસિવીર લઈ અને બ્લેક માર્કેટમાં વેચવા જઈ રહ્યા છે, જેથી અમારા એલસીબીના અધિકારીઓએ ટ્રેપ ગોઠવતા અંકલેશ્વર જીઆઈડીસી ખાતેના ગટ્ટુ હાઈસ્કૂલની સામેના રોડ ઉપર એક ગાડી અટકાવતા એમાંથી 2 ઈસમો 2 રેમડેસિવીર અને 1,77,000 રકમ સાથે પકડાયેલા. આ બંને ઈસમો અનઅધિકૃત રીતે આ રેમડેસિવીર રાખેલા. એમની પૂછપરછ કરતા નેત્રંગના એક ડૉક્ટર સિદ્ધાર્થ મહિડા પાસેથી આ ઇન્જેક્શન લાવેલા અને આ અગાઉ પણ આ ઇન્જેક્શનો આ પ્રમાણે મેળવી અને બ્લેક માર્કેટ 17,000 થી 20,000 ભાવે વેચેલા. આ બંનેની પૂછપરછ અને ઘરેથી ઝડપી કરતા અન્ય 7 ઇન્જેક્શનો મળી આવેલ. એ રીતે કુલ 9 ઇન્જેક્શનો અંગ ઝડપીના રૂપિયા 1,77,000 કે જે રકમ પણ રેમડેસિવીરના બ્લેક માર્કેટથી આ લોકોએ કમાયેલા હતા એ મળી આવતા એ લોકો વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ ધારો તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરેલ છે. 2 આરોપીઓ રાઘવેન્દ્રસિંહ તથા ઋષંક મુકેશ બાબુલાલ શાહ બંને અંકલેશ્વર જીઆઈડીસીના વતની છે તથા ડોક્ટર શ્રી એ ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કરેલ છે. ભરૂચના ફાટા તળાવ વિસ્તારમાં નરકાગાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ભરૂચ જિલ્લામાં મુસ્લિમ સમુદાયોના પવિત્ર તહેવાર રમઝાન માસ ચાલી રહ્યો છે, છતાં પણ તેઓના વિસ્તારોમાં સફાઈ કામ થતું ન હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. ત્યારે ભરૂચના ફાટા તળાવ વિસ્તારમાં ઉભરાતી ગટરોને કારણે જાહેર માર્ગો ઉપર પસાર થતા ગટરના પ્રદૂષિત પાણીમાંથી લોકો પસાર થવા માટે મજબૂર થયા છે. ત્યારે પવિત્ર રમઝાન માસમાં જ ધાર્મિક સ્થળો ઉપર જવા માટે પણ ગટરના ગંદા પાણીમાંથી લોકોએ પસાર થવા માટે મજબૂર થવું પડ્યું છે. ભરૂચ જિલ્લામાં મુસ્લિમ બિરાદરોના પવિત્ર તહેવાર રમઝાન માસ ચાલી રહ્યો છે, છતાં પણ કેટલાય વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવતું નથી. ભરૂચના ફાટા તળાવ વિસ્તારમાં ઉભરાતી ગટરોને કારણે પ્રદૂષિત પાણી જાહેર માર્ગો ઉપર ફરી વળ્યું છે અને ભર ઉનાળે ચોમાસાની ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે.
પ્રદૂષિત પાણી જાહેર માર્ગો ઉપર જ ફરી વળવાના કારણે લોકોની અવર જવરમાં પણ ભારે તકલીફો પડી રહી છે। તદુપરાંત દુકાનો નજીક જ પ્રદૂષિત પાણી ભરાઈ રહેવાને કારણે દુકાનદારોને પણ વેપારમાં નુકસાન થતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે। ભરૂચ જિલ્લામાં એક તરફ કોરોના કાળો હાહાકાર મચાવી રહ્યા છે તો બીજી તરફ ગંદકીના સામ્રાજ્યને કારણે અન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે તેવી દહેશત વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે ભરૂચના ફાટાતાળા વિસ્તારમાં ઉભરાતી ગટરોના કારણે પ્રદૂષિત પાણીમાંથી રાહદારીઓ અને વાહન ચાલકો પસાર થવા મજબૂર બન્યા છે। જો કે વહેલી તકે સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ભરૂચ નગરપાલિકાને ઘેરાવો કરવાની ચીમકી પણ લોકો ઉચ્ચારી રહ્યા છે। અમારો રમજાન મહિનો ચાલે, આ ગટરો જો કેવી રીતે ભરાય, આ મ્યુનિસિપાલિટીને કઈ ફિકર જ નથી કે કઈ કામ કરવામાં, બસ મ્યુનિસિપાલિટી ખાલી જાણી ચામણી થઈ ગયેલી, બસ કઈ કામ કરવા રાજી છે નથી। આના માટે શું કરવાનું, કોને પાસે જવાનું, બસ એનું પાણી છે, આ ગટરનું જ છે બધું। રોડ જ નહીં બનતા, એક તરફ રોડ બને, આ બાજુ તો બનતા જ નથી રોડ, આનું તો કોઈ નિકાલ જ નથી। એમ સમજી લો કે ટેક્સ સાંભળે ભરીએ તો બીજા કમાઈ જાય, આના માટે કંઈ રસ્તો કરો કે વિશે સારું લાગે। આ તો કંઈ જવાનો બી રસ્તો નથી, આ નમાજ પડવા જવાનું તો કેવી રીતે જવાનું, આ ગટરનું પાણી તો એટલું ખરાબ છે કે મા કોરોનામાં મરી જાય, આના જોઈને જ મરી જાય વધારે તો। આ સાહેબ કેટલા દડાથી આવું છે, આ નગરપાલિકાને કઈ કહીને થાકી ગયા, અહીંથી અમારું રમજાનનો પવિત્ર મહિનો ચાલે છે, અહીંથી પસાર થવાનું, બધાએ ધાર્મિક સ્થળ પર જવાનું, આપણે કેવી રીતે જઈએ અમે લોકો? આ રસ્તાનો નિકાલ કરે, અમે સરકારને એક જ અપીલ કરીએ છીએ કે આ રસ્તાનો નિકાલ કરી નાખે। અમને ગાડી લઈ જવામાં જોઈએ તો તમારી સામે છે, કેટલી તકલીફ પડે છે, હવે અમારે શું કરવાનું? કઈ કહીને થાકી ગયા પણ રોડ બનાવતા નથી। આ દર ચોમાસાનો આ ગટર લાઈનનું પાણી છે, દર વખતે આવું જ થાય છે, બધી ભરાઈ જાય છે। આ તંત્રને આજ વિનંતી છે મારી કે આ પાણીનો નિકાલ કરે અમારે। દહેજમાં કોવિડ હોસ્પિટલનો શુભારંભ કરાયો, દહેજ હેલ્થ એન્ડ વેલફેર સોસાયટી હોસ્પિટલ ખાતે 50 બેડની કોવિડ હોસ્પિટલ ઊભી કરાઈ। ભરૂચ જિલ્લામાં કોરોના કહેર વધતા સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે। હોસ્પિટલોમાં બેડ નથી, દવાઓની અછત છે, ઓક્સિજન બોટલો પૂરતા મળતા નથી, તેવા સંજોગોમાં દહેજ પંથકમાં સંપૂર્ણ સુવિધાઓ સાથેની 50 બેડની કોવિડ હોસ્પિટલ ઊભી કરાતા ધારાસભ્ય અરુણસિંહ રણાએ તેની મુલાકાત લઈ સંતોષ વ્યક્ત કરી જરૂરી સૂચનો કર્યા હતા। જિલ્લા કલેક્ટર, જીઆઈડીસી, દહેજ સહિતના લોકોએ સંયુક્ત રીતે ઊભી કરેલ દહેજ હેલ્થ એન્ડ વેલફેર હોસ્પિટલને કોવિડ હોસ્પિટલની શરૂઆત કરાઈ છે। વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની રજૂઆતને પગલે જિલ્લા કલેક્ટરની સૂચનાથી કોવિડ હોસ્પિટલ ઊભી કરાઈ છે। આજરોજ ધારાસભ્ય અરુણસિંહ રણાએ હોસ્પિટલની મુલાકાત લઈ નિરીક્ષણ કરી સંતોષ વ્યક્ત કર્યો હતો। હોસ્પિટલમાં 50 બેડની સુવિધા છે, જેમાં 8 આઈસીયુ બેડ, જેમાં 2 બેડ પર વેન્ટિલેટરની સુવિધા છે, 20 બેડ પર ઓક્સિજનની સુવિધા છે, 2 પુરુષના અને 2 મહિલાના કુલ 4 જેટલા જનરલ વોર્ડ, 4 સ્પેશિયલ અને 4 સેમી સ્પેશિયલ વોર્ડની સુવિધા છે। આગામી દિવસોમાં ઓક્સિજન માટે ટેન્ક મૂકવાની વ્યવસ્થા ઊભી કરવાની તૈયારી છે। 3 એમડી સહિત 7 જેટલા તબીબો સેવા આપશે, પેરામેડિકલ સ્ટાફ ઊભો કરવાની કવાયત પણ ચાલી રહી છે। હોસ્પિટલમાં દર્દીઓને વિનામૂલ્યે ભોજન અને દવાઓ પૂરી પાડવામાં આવશે। એટલું જ નહીં, ઇનહાઉસ દર્દીઓ માટે કોવિડ સહિતના ટેસ્ટ માટે બ્લડ સેમ્પલ લઈ પરીક્ષણ માટે ભરૂચ અથવા વડોદરા મોકલાવવાની વ્યવસ્થા પણ ઊભી કરાઈ છે। ઉલ્લેખનીય છે કે દહેજ પંથક ઔદ્યોગિક હબ છે, અનેક મોટા ઉદ્યોગો અહીં કાર્યરત છે, અહીં મોટી સંખ્યામાં કામદારોની કોલોની અને વસાહતો છે। દહેજ તથા આસપાસના ગામોમાં મોટા પાયે કોરોનાના કેસો બહાર આવી રહ્યા છે, પરંતુ આખા પંથકમાં દર્દીઓને યોગ્ય સારવાર મળે તેવી હોસ્પિટલનો અભાવ છે। ત્યારે ધારાસભ્ય અરુણ સિરણા, જિલ્લા કલેક્ટર અને જીઆઈડીસીના સંયુક્ત પ્રયાસોથી 50 બેડની કોવિડ હોસ્પિટલ ઊભી કરાતા દહેજ પંથકના લોકો માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ બનશે। કે જીઆઈડીસી એમડી અને આ જિલ્લાના સમાહર્તા કલેક્ટર મોદીયાજી એ મારી લાગણીને માગણીને વાત સાંભળીને મારી રજૂઆતના અંતે આજે 50 બેડની હોસ્પિટલ શરૂ કરી છે। એમાં 20 બેડ ઓક્સિજન સાથે છે, બીજા બેડ પણ ટૂંક સમયમાં ઓક્સિજન સાથે થઈ જશે, અને 4 સ્પેશિયલ રૂમો પણ છે, 4 સેમી રૂમો પણ છે, 8 આઈસીયુ રૂમ છે, સાથે સાથે ડૉક્ટરોની પણ સંપૂર્ણપણે વ્યવસ્થા છે, નર્સ બહેનોની પણ વ્યવસ્થા છે, એમને જમવાનું પણ આપવામાં આવશે, એમને દવાઓ પણ ત્યાં જ આપવામાં આવશે, સાથે સાથે રેપિડ ટેસ્ટ પણ ત્યાં જ કરાવવામાં આવશે, અને સાથે એમને ટેસ્ટિંગ કરીને લોહી ટેસ્ટ કરાવીને
વધુ ડિટેલ ઉતારવા માટે આખી સજજ સજજ વ્યવસ્થા આ ડેઝ વેલફેર ડેઝ હેલ્થ વેલફેર હોસ્પિટલ કરી રહી છે ત્યારે હું ખરેખર મારા વાગરાના જનતા વતી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર હનુમાન જયંતી નિમિત્તે સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના સુથિયાપુરામાં આવેલ ચમત્કારી હનુમાનજી મંદિરે આજે નાના બાળકોને ભોજન કરાવી અને કોરોનાની ગાઈડલાઈન અનુસાર અત્યંત સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના સુથાઈપુરામાં આવેલ ચમત્કારી હનુમાનજી મંદિરના યુવક મંડળના સભ્યએ આ તકે જણાવ્યું હતું કે અમો સતત 10 વર્ષથી હનુમાન જયંતી નિમિત્તે ભંડારો શોભાયાત્રા સહિતના આયોજનો હાથ ધરીએ છીએ, પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે તમામ આયોજનો બંધ રાખવામાં આવ્યા છે. માત્ર મંદિર પરિસરમાં નાના બાળકોને ભોજન કરવામાં આવ્યું હતું અને સર્વે દર્શનાર્થીઓએ કોરોનાની ગાઈડલાઈન અનુસાર સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત માસ્ક સહિત દર્શન કર્યા હતા. કોરોનાને કારણે બધા જ મંદિરો બંધ રહ્યા હતા. જય કપીસ તિહુ લોક ઉજાગર રામદૂત અતુલિત બલધામા અંજની પુત્ર પવન સુત રામા મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમતિ કે ચન બરન વિરાજ સુબેસા કાનન કુંડલ કુંચિત કેસા હાથ વજ્ર ધ્વજા વિરાજે કાંધે મુંજ જનેઉ સાજે શંકર સુવન કેસરી નંદન. ચમત્કારી હનુમાન મંદિર સુથિયાપુરા તરફથી તમામ ભાવિક ભક્તોને હનુમાન જયંતીની શુભેચ્છાઓ. અમે સતત 10 વર્ષથી ભરૂચની પ્રેમી ભાવિક જનતાને આપણે ભંડારો કરી શોભાયાત્રા કરી દરેકને ધૂમધામથી અમે હનુમાન જયંતીની ઉજવણી કરતા આવ્યા છીએ સતત 10 વર્ષથી. પણ આ વર્ષે તમે જાણી રહ્યા છો કે ભારતમાં કોરોનાની મહામારી એટલી હદે વધી ગઈ છે કે આપણે હવે સરકારની ગાઈડલાઈન્સ પ્રમાણે ચાલવું પડે છે. એટલે અમે પણ આજે ગાઈડલાઈન્સ પ્રમાણે કે આજે અમે પણ એ રીતે ઉજવણી કરી કે અમારા પરિવારની જે નાની કુંવારિકા છોકરીઓ હતી અને નાના નાના ભૂલકાઓને જમાડીને હનુમાન જયંતીની ઉજવણી કરી છે. ને દરેક હનુમાન જયંતીના દરેક ભરૂચમાં દરેક ભાઈ ભક્તોને આ જણાવવા માંગુ છું કે આજે પણ અમે પણ શાંતિથી આવી સરકારની ગાઈડલાઈન્સનું પાલન કરીને ઉજવણી કરો એવી જ અપેક્ષા. કોરોના કાળમાં ગ્લોબલ લાઈફ કેર હોસ્પિટલમાં દર્દી દીઠ બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ માટે 600 રૂપિયા વસૂલાતા હોવા છતાં નિકાલ ન કરતા હોસ્પિટલમાં જીપીસીડીએ ધામા નાખ્યા. કોરોના કાળમાં હોસ્પિટલ સંચાલકોની ઘી કેળા હોય તેવી અનેક ફરિયાદો સામે આવી રહી છે, જેમાં ભરૂચના છાડેશ્વર રોડ પર આવેલી ગ્લોબલ લાઈફ કેર હોસ્પિટલના 700 દર્દીઓ પાસેથી મેડિકલ વેસ્ટના નામે એક દિવસના ₹600 વસૂલતા હોવા છતાં મેડિકલ વેસ્ટનો નિકાલ ન કરાતા હોવાને કારણે તેમજ મોટી માત્રામાં મેડિકલ વેસ્ટનો જથ્થો સાચવી રાખવામાં આવતો હોય અને જાહેર માર્ગો ઉપર પીપીઈ કીટ અને ગ્લોવ્સ રઝળતા જોવા મળી રહ્યા હોવાના પગલે સમગ્ર મામલો જીપીસીબીમાં પહોંચતા જીપીસીબીની ટીમે ઘટનાસ્થળે ધામા નાખ્યા હતા, જેમાં હોસ્પિટલમાં રહેલા મેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવતા જીપીસીબીના અધિકારીઓએ સમગ્ર મેડિકલ વેસ્ટના જથ્થાનો વિડીયો મોબાઈલમાં કેદ પુરાવા એકત્ર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ જિલ્લાના સુપ્રસિદ્ધ ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ હનુમાનજી મંદિરે ભક્તો વગેરે હનુમાનજી જયંતીની ઉજવણી કરાઈ. ભરૂચ જિલ્લાના સુપ્રસિદ્ધ ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ હનુમાનજી મંદિરે ભક્તો વગર હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી. 400 વર્ષ પુરાણા મંદિરમાં કોરોનાને કારણે સાદગીપૂર્વક હનુમાન જયંતીની ઉજવણી થઈ. કોરોના કાળને કારણે ફક્ત સાધુ સંતોની હાજરીમાં હનુમાનજી પરંપરા મુજબ પૂજા કરવામાં આવી. હનુમાન ભક્તોને ઘર બેઠા ઉજવણી કરવાનો સંદેશ મહંત મનમોહનદાસે પાઠવ્યો. તમામ ભક્તોને ઘરે રહી પૂજા કરવાનું કહેતા મનમોહનદાસ મહંત, આજે હનુમાનજીનો જન્મદિવસ છે, જેને આપણે ચૈત્રી પૂનમને દિવસે હનુમાનજીનો જન્મદિવસ મનાવીએ છીએ. દર વર્ષની જેમ આજે પણ અહીંયા ગુમાનદેવ ધામમાં હનુમાન જયંતીની નિમિત્તે અમે લોકો અહીંયા પૂજા અર્ચન કરી છે અને કોરોના વાયરસને લીધે અહીંયા કોઈ આવી શક્યો નથી અને
घर बैठा बड़ा लोग पूजा अर्चन करेली है। ज्या गुमानदेव में आज ने दिवसे हजारों की संख्या में लोग आता था, पर आज जो महामारी आखा देश में बीजा राउंड में प्रसरी रही है, एने लीधे लोग अभी शक्या नहीं। एटले आपणे सौ मळीने प्रार्थना करवानुं छे कि आ बीमारी आपणा देश मांथी दूर थाय। ભરૂચમાં આકરી ગરમી વચ્ચે વધતો જતો કોરોના ગ્રાફ સાથે છેલ્લા 3-4 દિવસથી તાપમાનનો પારો પણ 42.2 ડિગ્રી સુધી પહોંચી ગયો છે। સતત ગરમી બાદ દરિયાકાંઠે લો પ્રેશર સર્જાતા મંગળવારે ભરૂચ જિલ્લામાં હવામાનનો કરવટ બદલાયો હતો। ભરૂચ જિલ્લામાં નભીપુર, સિદ્ધપણ, પારખેત અને આસપાસના વિસ્તારોમાં સાંજના સમયે આકાશમાં વાદળોના ઘેરાવા સાથે તેજ પવનો ફૂંકાયા હતા। વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ તૂટી પડતા વાતાવરણમાં ક્ષણિક ઠંડક પસરી જવા પામી હતી। ભરૂચ તાલુકાના 3-થી વધુ ગામો અને આસપાસના વિસ્તારોમાં કડા પડતા લોકોમાં પણ કુતૂહલ સર્જાયું હતું। વાતાવરણમાં આવેલા બદલાવથી કેરી અને ઘઉંને નુકસાન થવાની દહેશત ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। ભરૂચ મક્તમપુર સ્થિત કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના ડોક્ટર નીરજ કુમારે જણાવ્યું હતું કે લો પ્રેશર સર્જાતા જિલ્લાના હવામાનમાં આજે પલટો આવ્યો છે। છેલ્લા કેટલાય દિવસથી સતત ઊંચા તાપમાન અને ગરમીનું પ્રમાણ વધતા દરિયાકાંઠે લો પ્રેશર સિસ્ટમ જનરેટ થતા આજે વાદળો ખેંચાઈ આવી તેજ પવનો સાથે માવઠું થયું હતું અને ક્યાંક ક્યાંક કળા પણ વરસ્યા છે। હવામાન વિભાગના ડેટા પર રોજ નજર રાખતા ધવલ કામાણીએ કહ્યું હતું કે છેલ્લા 3 દિવસથી ભરૂચ જિલ્લાનું તાપમાન 40-42 ડિગ્રી નોંધાઈ રહ્યું છે। સતત એકધારી ગરમી અને ઊંચા તાપમાનના કારણે આજે હવામાનમાં પલટો આવ્યો હતો। તો આ તાજના સમાચાર, આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે। નમસ્કાર।